हेलो मनसुख भाई बोले हाँ मनसुख भाई हूँ पोरबंदर जिला ना कुतियाना तालुका खागेसरी गाम से बोलूँ बोलो हाँ हूँ तुम्हारे अगर थोड़ा धर्म विषय जानवा मांगू छू तो मैं हेलो हेलो हाँ तब मैं कौन बोलो खागेसरी थी मोहन भाई अपर्णा थी बाबा जी सो अपर्णा थी हाँ क्या पूजा रही मावे है कोनी सेवा पूजा मावे जो हूँ धर्म विषय जानवा मांगू छू सेवा पूजा ये बधु ठीक से आओ हाँ बोलो ना हाँ धर्म पहला मारा बे त्रण प्रश्न से धर्म धर्म एटले शू एक अने धर्म केने कहेवाय बे धर्म थी मानस ने शू थाय आ त्रण प्रश्न से मेरा हेलो हाँ हाँ बोलो बोलो बस मैं तुमने त्रण प्रश्न कीधा ये जवाब जोईए भाई चलो प्रश्न क्यो छे धर्म एटले शू धर्म એટલે જે કઈ સત્યનું પાલન કરવું જો એક વસ્તુ તમને કહું પ્રશ્નમાંથી પ્રશ્ન સત્ય હું ધર્મને પૂરો જાણ્યો છે મેં મારા ગુરુથી આગળથી સાંભળ્યું છે ધર્મ ધર્મ એક એવી વસ્તુ છે જે દેખાતો નથી અને દેખાય છે એ જમીન માંથી આવે નહીં અને આવે તો આ ધરતી પર જીલી ન શકે એવો ધર્મ અગમ ભેદ જેને કહેવાય રામદેવજી મહારાજે ભક્તિ કરી હતી અગમ ભેદ એટલે અગમ એટલે શું અગમ સત અને પ્રેમ જેની પાસે રહીએ છે એ અગમ તો તમે કહેશો ધરતીમાં આવેલી ફાટી અગમ એટલે અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું અગમ એટલે શૂનમાં શૂનમાં કહેતા કે ત્યાં નિરાકાર છે કોઈ આકાર રહેતો નથી એ ધરતી માથે પડત ફાટી ન જાય ધરતી માથે હોય તો કઈ તૂટી ન જાય ધર્મ એટલે એક સત્યનું પાલન કરવું શું કરવું ધર્મ એટલે ધર્મ કયો કે આ માનવ ધર્મ જે મહાધર્મ છે હા એ ધર્મનું પાલન કરતા મહાપુરુષોએ કીધું પછી એને બીજ ગોતતા આપણે બીજની જે સેડા કરીને ખીરું સડાવો છો ને એ મહાપુરુષો એ બીજની વાત નથી કરી કે બીજ હે માતા બીજ હે પિતા બીજ હે સબ સંસાર કહેત કબીર સુન મેરે સાધુ આ બીજ થી કોણ હે બાર સબ બીજ ની અંદર જ છે તૈયા તો જીવન મરણ ના પેરા જમીન માં આવે ફાટી જાય તૂટી જાય ને એવું કઈ છે નહીં ધર્મ એટલે સત્ય નું પાલન કરવું તો ભાઈ ધર્મ છે સત્ય ધર્મ જો પણ હું બોલું એ થોડું સાંભળો જવાબ તમે સાંભળો બાપા તમે એક એક શબ્દ બોલો એનો સાંભળું છું બોલું છું હા સ્વર્ગ અને નર્ક સ્વર્ગ એવું કઈ છે નહીં સ્વર્ગ ને નર્ક તો મારી તમે વાત તો સાંભળો જગત ની અંદર જે શબ્દ બોલે એ શબ્દ હોય તો જ બોલાતો હોય ને શબ્દ છે પરિભ્રમ છે બાપુ એક મિનિટ બાપુ એક શબ્દ છે ની પરિભ્રમ છે શબ્દ ની અંદર એક શબ્દ હે ગુરુદેવ કા જા કા આનંદ વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જનો વેદ પામે ને પાર હા કબીર સાહેબે જે કીધું એ તમને કહું કે નથી નાનો નથી મોટો નથી માં નથી બાપ નથી કુટુંબ નથી પરિવાર કાયમ રહે કુદરત એને કહેવાય કીર્તાર કીર્તાર પણ એની ઓળખાણ કરવા માટે બાપુ છે ને કોને ગોતવું પડે ને ભાઈ સદગુરુ હોય એના માટે તમે વિખરી કરો તો ખ્યાલ પડે મારું કહેવાનો મિનિંગ શું છે એનો એ શબ્દ નો વિખરી હું આ દેહ ની અંદર બધા દેખાડ્યો છે બાર ગોતી કે બુઢી મરવાનો ઉગરવાનો નથી કે યારો મામદ કે તમે મન રૂપી મૃગલા ને મારો કયો કે આ મન ની અંદર ઘોડા ખેલવી રહ્યો છે મામદ કે આને કોઈ મારવાનું સાધન ખરું કુવાડા આધાર ધારિયા મારો તો મન નું મારણ થાય ખરું મન ને 52 ની બાર એક મિનિટ બાપુ એક મિનિટ તમે જે ફોન પૂછો છો એટલે હવે એમાં ડિબેટ એના માટે કે એ મન ને મારવા માટે હવે કરવું શું એમ હું તમને પૂછો સુરતા મન ને મારવાનું સાધન છે ઈ સુરતા નથી
સુરતામાં ધ્યાન ધરે એટલે મન તો મળી ગયું. ધ્યાન એટલે સમરણ બાપુ, હજી હું તો આવડું હાલો છો. કુવાડાથી, ધારિયાથી, બંદૂકથી, ગોળીઓથી. હરજી ભાટી રામદેવજી મહારાજ ને કહે છે કે બાપુ મને આડાવડું ન કહો, જો તમે આગળ જેટલું પૂછો ને એનું લીટામાં તો બોલો તો મેળાશે. બાકી હરજી સાથે હું તમને વાત કરું કે હજી બાકી જે ભજન કીધું કે જીરે પીર રામદેવ સમરણ કરું તો શુદ્ધ લ્યો ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન ઈ ભૂખ છે ને ઈ તો સમજવાની, પણ મન ને મારવાની વાત છે બાપુ. ઈ વાત અલગ પડી છે. મન નું મારણ કરવું તો ક્યાં તત્વ થી થઈ શકે છે? હું એમ કઉ આને કઈ ગોળી મારો તો આનું મારણ થાય, તમે બતાવો. જો બાપુ હવે તમે અટાણ મને તમે ચાર પ્રશ્ન પૂછ્યા ને હવે કે તમે બતાવો. આ ઊંધી વાત થાય ને બાપુ એટલે આમ વાત થાય કે એને કીધું કે બાપુ આ મન છે એ ઘોડા ખેલવી રહ્યા છું એટલે જીવન બાપા એ કીધું કે બાપુ વારી વારી કે વારામાં પૂરું પણ પતવેલ જાય છે પરબારું. આને હું કેટલી વાર સમજાવું ને તો આ ઘડીક થાય તો ઘોડો ને ઘટાડે બેસી જાય, ઘડીક થાય ધારાસભ્ય બની જાય, ઘડીક થાય સંસદ સભ્ય બની જાય. એટલે જીવન બાપા એ કીધું બાપુ આવા દોરંગા ભેગા ન બે, આ ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં વૈરાગી બની જાય. જીવન કે બાપુ આવા દોરંગા ભેગા ન બે, કોની ભેગું બેવું તો એને દોરંગા કીધા. હું કીધું કે ઘડીક માં ટીલા ટપકા કર્યા હોય, ઘડીક થાય તો તમને કહું ભજન માં બેઠો હોય, તો ઘડીક થાય તો બીજે ક્યાંક બેઠો હોય, ઘડીક થાય મેરડી માં તાવા માં બેઠો હોય. હા એ ખોટું, એટલે એ નથી કેમ. એટલે ને ગંગા સતી પાનભાઈ કીધું કે મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં. પાનભાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ, કદાચ બ્રહ્માંડ ના ઓલા છેડા થાય, પણ જેને વચન ના આધીન હોય તો પછી એ બાપા કોઈ દી બીજા ક્યાંય આળે પંપાળે ચોટે ખરો? મારા ગુરુ છે ને સમાર જાતિના, મને એને જ આ અગમ ભેદ યથારથ રવિ સાહેબ નું ભજન એ બધું દીધું, એને મને 12 વર્ષ થયા. એના માટે જો બાપુ એક તમને કહી દઉં, સરકાર આપણે જમીન બધી દીધી ને, હા એ આપણે કરવી પડે. હવે એ જમીન દીધી ને પછી એમાં જે હારા ખેડૂત હતા, મહેનત કરવા વાળા જે દલિતો હતા, મહેનત કરનારા જે વ્યક્તિઓ હતા, એના ત્યાં બગીચા નામ જો તમને કહું ફૂલવાડી ઉભી છે, જેને આખી જિંદગી કઈ કર્યું જ નહીં, ઘેરે બેસીને ફાકા માર્યા ને એના બાપા બીડકા થઈ ગયા છે. ગુરુ મહારાજે નામ દીધું તો એ નામની વાય કઈક એનું સમરણ કરવું પડે છે, એની પણ કઈ કમાઈ કરવી પડે છે. એટલે એને રવિ સાહેબ મહાત્મા એ કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લોક બીર થા શ્વાસ મત ખોઈ. મેં એ ન જાણું આ શ્વાસ કે આવન હોય કે ન હોય. પેલો પ્રશ્ન એ હતો બાપુ, હવે ઈ ધર્મ વિશે એને એમ કીધું એટલે એને કીધું કે મામદ કે બાર ગોતવાથી બુડી મરવાનો ઉગરવાનો નથી ક્યાંય આરો. મામદ કે તમે મનરૂપી મૃગલા ને મારો. તો કે બાપુ આ મન ને મારવું હોય તો એનું સાધન શું? કોઈ ગોળી થી, ધુવાડા થી કે હથિયાર થી મારો તો મન નું મારણ થાય ખરું? એટલે મહાપુરુષ એને ના પાડી ભાઈ એનાથી એનું મારણ ન થાય તો આને મારવું હોય તો. એટલે એને કીધું તત્વ તમન શોખ દયાનો દારૂ, દયા નામનો જે દારૂ છે તત્વ તમન શોખ દયા નામનો દારૂ ગુરુદમ ગોળી માં ડારો, જો બ્રહ્મરૂપ નો થઈ જાય ભડાકો તો ઘાયલ થઈ જાય સરનારો. મહમદ કે તમે બાપુ મન રૂપી મૃગલા ને મારો. હવે ભાઈ એક મિનિટ, ધર્મ નું કઉ છું કે ધર્મ મારા મારી બુદ્ધિ પ્રમાણે હું ધર્મ વિશે તમને વાત કરું કે ધર્મ થી આ સર્જન આપું છું સૃષ્ટિ નું. હા બરાબર, બીજ ધર્મ ધર્મ થી જ નથી થયું, બીજ ધર્મ થી સૃષ્ટિ નું સર્જન થયું. ધર્મ થી કોઈ પણ માણસ નો જન્મ થતો નથી. ધર્મ ધર્મ છે ને એ જન્મ છે, બીજ ધર્મ થી આનો જન્મ થાય છે. ધર્મ એટલે મારા માનવા પ્રમાણે ધર્મ એટલે સ્ત્રી ધર્મ માં આવે એ નહીં બાપુ, ઊંધી વાત આલો છો. બીજ ધર્મ કયો? બીજ 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 પછી કઈ છે જ નહીં બાપુ. ના 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 ના, સ્ત્રી છે ને, સ્ત્રી છે ઉમાય જો બીજક એટલે એટલે એને એને કીધું. પણ જયારે યથારથ આખે આખું એમ કે છે નોતા પવન નોતા પૃથ્વી નોતા પાણી એક ભડાકે કર્યું તી પછી બીજ આવી ને બાપુ. આ બધી વાત છે ને વાણી વિલાસ એની અંદર જેટલા મહાપુરુષો જેવું જેવું સમજાણું ને એને એને એવું એવું ભાખ્યું છે, પછી એનું સમજણ આપણે નથી એટલે આપણે ખાલી બોલવા માટે થઈ અને આ બધા ઉદાહરણ પૂરા પાડી છીએ, પણ એ ઉદાહરણ ની અંદર પાછી સમજણ જુદી છે, એની વિકરી કરવી પડે. જો ભાઈ મને વચન આપ્યું પછી એને બેઠક ની મને રીત બતાવી, એ બેઠક માં હું બેસી ગયો ત્યારે
મારો શ્વાસ લોકે પૂગ્યો ગળાય એ કાકડા પાસે, ત્યારે મારી આંખ ખુલી તો મારા પગ હાથ બધું સફેદ થઈ ગયું, સીધા પગ થતા નતા. ઘરવાળીને કીધું કે તું મોઢામાં પાણી રેડ, પાણી રેડ્યું એટલે પવન અને પાણી આમ મને આમ નજરે આમ દેખાય એમ થતો ભાસ થતો ગયો. કેવું પૂછ્યું બાપુ એવું ન થાય, એવું ન થાય, આ બધું તમને સમજાવ્યું છે. તમે કયા ધર્મ ની અંદર સમજાશો? ઓગમ ભેદ મને પેલા યથારથ આપ્યો. અગમ ભેદ ની કોઈ ધર્મ નથી, અગમ એ છે એ અલગ. અગમ એટલે કોઈ જેનો જેની અંદર કોઈ ગમ જ નથી એનો અગમ કહેવાય. અગમ નિગમ, અગમ માં ગયા પછી નિગમ માં જવું પડે, પછી તારી સુરતા છે ને એ શૂન્ય માં જાય. હા, એટલે તમે અગમ નિગમ જેમાં હાથ પગ ત્રાહા ન થઈ જાય, જેને હોઠ કંઠ હલે નહીં, જેને સહેજ સમરણ હોય. હા બરાબર છે. તમે મોઢે થી રામ 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 કર્યા કરો તો ઈ રામ તમને મળે નહીં, કેમ કે ઈ રામ નથી, આ રામ બીજો છે, જેને હોઠ કંઠ હલે નહીં, જેને સહેજ સમરણ હોય. રવિરામ મહાત્મા થઈ ગયા ઈ પણ આ નામની ભક્તિ કરી. મોરાર સાહેબ થઈ ગયા જેને આ નામની ભક્તિ કરી. પાણ સાહેબ થઈ ગયા એને આ નામની ભક્તિ કરી. ઉગારામ બાપા બાંદરામાં થઈ ગયા જેને આ નામની ભક્તિ કરી. તમને કહું આખી રવિ ભાણ સંપ્રદાય ઉગમ ભોજ. હું ગરમ દાદા ને ત્યાં ભેગા પી પડ્યા ને બાંદરા એક ધારો 12 વર્ષ ગયો. જયંતિ બાપા સત્સંગ કરતા, દેવારામ બાપા ઓફ થઈ ગયા હતા, પછી ઉગારામ દાદા જીવતા, પુંજારામ બાપા દેવ, પુંજારામ બાપા અમરગઢ નગર થઈ ગયા. ઈ પછી મને એક રોહિદાસ બાપા મહિલા વ્યક્તિ મળી, નાગાબાવામાં હતા. ઈ પછી અઘોરી પંથ માં ગયા, તી પછી એને રતનદાસ કરીને રાજકોટ ની વ્યક્તિ એ અગમ ભેદ આપ્યો. ઈ શબ્દ મને એને આપ્યા. પણ ઈ તમને જેને અગમ ભેદ આપ્યા ને એમાં 6 નામની ભક્તિ છે. 6 નામ સમજાવ્યા પછી એને એનું સમરણ છે, એમાં હાથ પગ ત્રાઈ બ્રાઈ નો જાય, બીજી કઈક બીમારી હોય. કેમ કે નામ સમરણ કરવાથી જેના શ્વાસા સીધા સાંધા હોય, એટલે એને કીધું કે બાપુ હું કે સ્વયંભર કીધો છે ગુરુ ના દેશ માં પરણ સુરતા ને શબ્દ નાર. હા હા, એને મહાપુરુષો એની વાત કરી છે. કોઈ આ બધા સંસારી છે, સાધુ છે, પણ એ સંસારમાં છે. ક્યાં કે ઈ સુરતા હારે જેની સુરતા નારી ને કરે તારી સમજાય. એટલે એને કીધું સ્વયંભર કીધું ગુરુ ના દેશ માં આ પરણે છે સુરતા ને શબ્દ નાર. એની હારે પછી એના લગ્ન થઈ જાય, પછી એને પ્રભુ ની હારે એનો મિલાપ થઈ જાય. તો મનસુખભાઈ થી પછી આ અગમ ભેદ એમાં હું 12 વર્ષ છે આપડો પેલા. તી પછી મેં પંજાબ ના નીતિન દાસ કરીને એક વ્યક્તિ છે, હા હા, એનો સત્સંગ મેં ખુબ સાંભળ્યો. તે પછી મેં નીતિન દાસ ને ફોન કરી મારી ઘરે બોલાવ્યા, બરાબર. તે પછી એને પેલું ચરણ બીજું ચરણ મને આપ્યું એવું કે 10મે દ્વારે ધ્યાન રાખવાનું. 10મો દ્વાર જે તમને ખબર હોય, 10મે દ્વારે ધ્યાન રાખવાનું કીધું. ત્રીજું ચરણ બાકી છે તો 10મે દ્વારે ધ્યાન રાખવાથી વિચાર નાબૂદ થઈ જાય 102%. બાપુ હવે આ બધી વસ્તુ છે ને એ દેહિક માં થવી આગ્યા છે ને, જેને આ દેહ છે ને સાહેબ એને કોઈ ક્રિયાકર્મ કરવાની કઈ જરૂર નથી. એને આ દ્વાર કીધો ને 10મો દ્વાર, 10મો દ્વાર કેતા સુન. હા, હવે ઈ 10મો દ્વાર છે ને, ઈ દ્વાર ની અંદર આ રાતે તમે જે તમને તુર્જા ની અંદર લાગે ને ત્યારે શૂન્યમાં જ હોય છે. આ દેહ ની અંદર જીવ હોય છે પણ આપણે ના દેહ નો કોઈ ખ્યાલ હોતો નથી. એટલે ઈ બધી વસ્તુ છે ને ઈ દેહિક થઈ ગઈ. દેહિક વસ્તુ થી આ નથી. આ છે ને ઈ તો સમરણ તમારા જે શ્વાસા છે. એટલે તમને ઘડી પેલા હમણાં કીધું કે શ્વાસ શ્વાસ મેં નામ લો વીરતા શ્વાસ મત કોઈ. મેં એ ન જાણું આ શ્વાસ કે આવન હોય કે ન હોય. રવિરામ મહાત્મા કે આ શ્વાસો ગયો ને ઈ પાછો આવશે કે નહીં એનો મને ખ્યાલ નથી. પણ બાપુ હવે તમે તો સાધુ સમાજ છો, અમે તો અજ્ઞાની અને એવા માણસો છે. કેમ કે અમારી પાસે મહાપુરુષો ખાલી વાતો છે અમારી પાસે. હવે એક મિનિટ બીજું હું તમને કહું. હું આજથી ગયા ઉનાળામાં બીમાર પડ્યો અને કોમોમાં 4 દિવસ ગયો. પેલા સાંભળી ગયો બધી મારી વાત. 4 દિવસ કોમોમાં ગયો. ડોક્ટર કે આનું મગજ ઠેકાણે નથી. એટલે મેં કીધું ભાઈ તમે મને ગમે પૂછી લ્યો, મારા નાકમાં કાનમાં બધી નળિયું નાખેલી ચેક કરી દીધું, મને બાંધી દીધો હતો. પણ હું એ વિચારમાં મારા જે નાકનો ભાગ હોય ને ઉપર આ માથ ફેરવતો કે બે નેણની વચ્ચે હાથ થઈ ગયો, આવું જોયેલું બધું. અને જમીન ની અંદર હું ઉતરી ગયો. પગથિયા આવ્યા થી પછી હાવ શાંત થાય, ચિત્તળ થાય એકદમ. અને મને જે ગુરુએ બતાવી મને નજર સામે દેખાણું. જીવણ બાપાએ કીધું કે દિલમાં દાવો ન હોય, હું કઈક છું, હું કઈક બની ગયો છું, એને મળ નથી હોતો. જાકે દિલ મેં દાવા નહીં વાકું મિલે મેરે સાહેબ. મારો ભગવાન કોને મળે જેને દિલમાં દાવો ન હોય.
એટલે એને જીવન બાપા એ કીધું કે કપટ અને ભ્રાંતિ તારી દૂર કરી દે તો તારા દેહ માં મારો રામ દેખાવે, આધીનતા હોય તો મારો પ્રભુ આવે, આધીન હોકર બે આસન પર તો જેને સેવક સુપ આવે ગુરુગમ જ્ઞાન બતાવે, આધીન હોકર બે આસન પર તો જેને મોટા મૈપત શીશ નમાવે, જીવન કે કપટ અને ભ્રાંતિ બે દૂર કરી દે ને તો તારા દેહ માં જ મારો રામ દેખાવે. આ કોઈની નથી જન્મ લઈને આવ્યો ઈ નહીં, તમારી નજર ની સામે આપણે જે શ્વાસ લીધો એ રવિ સાહેબ મહાત્મા આ શ્વાસ લીધા, આ શ્વાસની ક્રિયા, આ શ્વાસ લીધો એ રામાપીરે લીધો, આ શ્વાસ લીધો એ બાબા સાહેબ આંબેડકરે લીધો, આ શ્વાસ લીધો એ સંત કબીરે લીધો, આ શ્વાસ લીધો સંત રોહિદાસે લીધો, આ બધા આ જ શ્વાસ લીધા છે. ઈ ના એ શ્વાસ આપણે પણ ભરી છે. ખબર નથી કે આવડો કુવાડા ઘડે છે દાંતડા, ઈ ધમણી ને એ ખબર નથી કે આવડો બંદૂકો બનાવે છે તલવારું, ઈ ધમણી ને શું છે હાફાથી એને ખાલી ફૂકું જ માર્યા કરવાની છે. એટલે કબીર સાહેબે કીધું કે ધમણી ધમકે ચલે ગઈ માઈ નો લમી ગયો લુહાર, ઈ લુહાર કેટલા ઈવડે ધમણી મારી મારી વ્યા ગયા, હજી ધમણી ને ખબર નથી કે આવડે ને હું બનાવ્યું. મનસુખભાઈ એક વાત તમને કહું, મે અગમ ભેદ જે પુસ્તક આવે તમને ખ્યાલ હોય તો, હા બાપુ જોયું તમે એમને બાપુ? આ તમે ક્યાં સાધુ માં મને પેલા ઈ તો તમે સમજાવો, ક્યાં સાધુ છો તમે? ગીરી દશનામી, દશનામી. હા તો તમે ચોરા ના પૂજારી? અગ્રાવત ને નિમાવત ને કુબાવત ને એ બધા ચોરા ના પૂજારી આવે. તમને અગમ ભેદ જે છે અગમ ની અંદર એક એવું લખેલ છે કે ગાય વ્યાણા કેલા ગોરસ જમા ઈ નજર ના કેલા, આ બધું જે સંતો ની આખા અગમભેદ છે, આખું અગમભેદ ને એક એક અક્ષર ચાર ચાર વખત વાંચ્યા અને ખોલી સાંભળ્યા 100-100%. પણ રાકેશજી મહારાજ એક ભજન માં એવું કીધું કે પૂછો પૂરા પંડિતો ને કે તમારા નિજના ગુરુ કોણ, સુત કેરી ધારા કોણ, વાંજણી કેરા વાંજણી કેરા પુત્ર કોણ. ઈ મને સમજાણું કે વાંજણી નો દીકરો કેને કેવો ઈ સમજી ગયો છું બરાબર. તો આ જગત ની અંદર કરતો અર્થ છે ઈ હામો આવે દર્શન દેવા, જગત કરી નથી હતું તમે સમજી જાઓ બધું. ઈ દર્શન દેવા આવે છે, જગત દર્શન કરવા જાય છે, પણ જે દર્શન દેવા આવે એના દર્શન જગત કરતું નથી બરાબર. બોલોઈ હા એમાં સાહેબ બાપુ આખી વાત કરું કે આ બધી વસ્તુ છે ને ઈ આ દેહ ની અંદર મહાપુરુષો બધા બધા તત્વ આની અંદર દેખાડ્યા છે. એટલે એને મહાપુરુષે કીધું કે આ બોલે છે બીજો નથી છે પરમેશ્વર પોતે. આ નર અજ્ઞાની આંધળો કે બાપુ પાણામાં રહીને ગોતેલી, હવે આને કેવી રીતે કરવું? આવડો બોલે ચાલે છે, આ વાતું કરે છે, તો તમે સારું જમણવાર બનાવ્યું કે બહુ સારું બનાવ્યું છો, દુઃખ થયું હોય તેમ કહીએ કે ભાઈ અહીંયા મારું હેરાન બહુ થયા તાઓ. હવે આ બે બોલનારો છે એ ક્યાંથી બોલે છે, કેવી રીતે બોલે છે, એનું કોઈ ખોળગત કરી નથી. આ દેહ ની અંદર મહાપુરુષો જેટલા કીધા કે આ દેહ ની અંદર કોળગત કરી લ્યો કે આ રમકડું રમી ક્યાં રહ્યું છે બરાબર. આ સ્વર પેટી બંધ થઈ જાય ને તો સાહેબ આનું એકઈ ડોક્ટર લેબોરેટરી નથી કરતા, અને પાછું બનતું પણ નથી. ડોક્ટરો તમને એની આયુર્વેદિક દવાથી ટેકનોલોજીથી બધું સારું કરી દે છે, બધા તમને આ તત્વથી તમારું દેહ ને બધું, પણ આની અંદર એક તત્વ બંધ પડી ગયું ને એને કોઈને ચાલુ કરવાની કોઈની ચળવળ નથી. હવે તમને મનસુખભાઈ કયું વતન છે તમારું? મારું વતન કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે, દાસી જીવણની ગામ થી મારું ગામ છે ને 4 કિલોમીટર છેટું છે, એ રોડ ઉપર હાઈવે ઉપર જ એવું ગોગાવદ થી બરાબર ને. હા જી ભલે સમય ભગવાન દે તો આપણે બે ભાઈ મળશું. ભલે ભલે બાપુ, પણ આ તો તમે ડિબેટ કરી તો મારે તો તમને જવાબ દેવો પડે, નકર તો કે ભાઈ આ બધું આવું છે. હવે તમારો પ્રશ્ન બાકી રહી ગયા. હા પણ હવે એક વસ્તુ હું અગમ ભેદ જે કઉ છું તો તમે એમાં એવું કહો છો કે ભાઈ આમ અગમ છે ને બાપુ, અગમ અગમ એટલે ન્યાકણ કોઈ ઢંગ ઢાળ કે રૂપ રંગ હોતો નથી, નથી અગમ અગમ એટલે જેમાં કોઈ વસ્તુ નો ગમે. એટલે એને કીધું ગગન મંડળ ની ગોખ માથક નર સુતો છે નિરાધાર, ત્રણ પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર. 100%. હવે એ વિશે હું થોડું બોલું, કબીર સાહેબે જે કીધું કે કોઈ ચલો અમારે દેશા પુરુષ છે પણ ધડ નથી, વસ્તી છે પુરુષ છે પણ વસ્તી નથી, પુરુષ છે પણ ધડ નથી, દેશ છે પણ વસ્તી નથી બરાબર.
તો એ યોગવેદના તમામે તમામ શબ્દોની ખબર એની વિક્રી કરવી પડે. હવે અત્યારે તમે આ વાત કરી, એ શબ્દ શું કેવા માંગે છે? ચાલો ભજન આખી જિંદગી આપણે બધા ભગત ને બધા ભજનો ગાય છે, પણ આ શબ્દ શું કેવા માંગે છે? એ ખાલી દશેરિયા માથા હલાવે છે, પણ એ શબ્દ શું કહે છે? આ શબ્દ કયો છે? આપણે કેમ આયુર્વેદિક ડોક્ટર દવા દઈએ તો ભાઈ તમારે બપોરે જ આપીવી, શું કામ કે આ દવાના ગુણ ઈ છે, આ પીતા પછી તમારે ઘડીક આરામ કરવો જોઈએ, કાંઈ નહીં માથા જયમાં પેલા પીવાની કા જયમાં પછી પીવાની, એ ટીકડી નો ગુણ શું છે ને એ આપણને સમજાવે છે. એ આ શબ્દ છે ને એ એક દવા છે, એ દવા કેવી રીતે પીવી ને કઈ રીતે લેવી. એટલે ને ત્રિકમ સાહેબે કીધું કે પ્યાલો બીજો કોણ પીએ, મને સદગુરુ એ મારે પાયો છે અગાટ, આ પ્યાલો બીજો કોણ પીએ. એને શ્રવણે થી રેડ્યો ને મારા રુદીએ થેરાણો. બાપુ આપડે રોટલી શાક બધું મોટે થી ખાઈ શકીએ છીએ, પણ આ છે ને એ શ્રવણ રસક જેને કાને થી જાય, અને તુંય પાછા ધરાઈ રહીએ ઓડકાર આવે. એટલે ને ત્રિકમે કીધું કે શ્રવણે થી રેડ્યો ને મારા રુદીએ થેરાણો, આ મને દેહ માં હું હશે રણુકાર કે પ્યાલો બીજો કોણ પીએ. ઈ એક પ્યાલો જેને દેહ ની અંદર રણકાર થઈ ગયો બાપુ, અને ઈ એને બ્રહ્મ સ્વરૂપ ના જેને મીઠા ફણકારા વાગવા, પછી એના દેહ ની અંદર જેને મરણ હોય ને આ ઝેર ના મરણ, ઈ મરી જાય છે બાપુ. કેમ કે ગુરુ કરવાથી કે સારા માણસ નો સંગ કરવાથી કોઈ કાળો હોય તો રૂપાળો નો થઈ જાય. ગુરુ બે એક મિનિટ બાપુ, ગુરુ કરવાથી જો કદાચ ગરીબ હોય તો રૂપિયા વાળો નો થઈ જાય, ગુરુ કરવાથી કદાચ પાતળો હોય તો કઈ જાડો ન થઈ જાય, ગુરુ કરવાથી મનના જે મરમ છે, મનના જાતિ ભેદ છે, મનના જે ઊંચ નીચ ના વાળા છે, એ બાપુ મટી જાય છે 100%. આ ગુરુ ની આ ક્રિયા છે, એટલે એને ગુરુ માં પુરુષો અજરા અમર કીધો. 100%. મને આપડે જયદેવ બાપા તમે નામ સાંભળ્યું છે? વિજાપુર. હા, જયદેવ બાપા નો શિષ્ય એક હતો, અમારા ગામ માં આવ્યો, એટલે મેં એને અમે 4 વાગ્યા લગી સત્સંગ આવેલો, પણ એને એમ જ કીધું મારી આગળ અગમભેદ છે. છેલ્લે મેં એને એક જ પ્રશ્ન પૂછ્યો કે આમાંથી જીવ લઈ કોણ જાય એક, અને બીજો કીધો કે ભગવાન ને જગત કી ભગવાન દયાળુ કે આ જવાબ દઈ ને આવી ગયા. એટલે એને જવાબ દીધો કે ભગવાન દયાળુ એમ કે તમે તમારી જિંદગીમાં ગમે કામ કરો જે કરો, એ છેલ્લે તમારો શ્વાસ આટાણે કે તમને ખબર પડે નહીં એટલે શ્વાસ વયો જાય. બીજું એને જીવ કોણ લઈ જાય કીધું, તો મેં એને એ જવાબ દીધો એમાં કે ભાઈ માંદો માણસ ખાટલે પડ્યો હોય અને કરના કે બાપા જરા કામ જોયું એટલે જીવ વહી ગયો, જીવને સુરતા ઉપાડી જાય જ્યાં મંડાય ત્યાં, આ બે ને જવાબ દીધા એને. તો એની તમને બાપુ એક વાત કરું કે આ જીવ છે ને એ જીવ એ અલૌકિક શક્તિ છે, અને જીવ છે ને એ એ આ જે શ્વાસની ક્રિયા છે, શ્વાસાથી આ એનું ઓહાણ હાલતું હોય છે. જો શ્વાસા લઈને માણસ જન્મે ત્યાંથી ગઈઠો થઈને મરતો જ હોય તો સિવિલ હોસ્પિટલ ની અંદર નાના નાના બાળકો એની માના કુખેથી જન્મતા પહેલા મોઢું જોયું ન હોય ત્યાં એ બાળક પીવી જાય છે. કેમ કે આ જેના શ્વાસા જેટલા લેવાના બાકી છે એ કોઈના બાપ કીધે બંધ થાય નહીં, અને કોઈના બાપ કીધે એ ઉભાઈ રહે નહીં. કેમ કે જેના જેટલા શ્વાસા લેવાના બાકી છે એને લેવા જ પડે. પછી આપણા ધર્મ ની અંદર એમ કે ભાઈ અમે બીજ રહેવું તો અમારા દાદા નો જીવ રહ્યો જાય તો અમે 11 છું રહેવું, અમારા દાદા પણ 11 છું રહ્યો તો નો છૂટે, ઓલાના અહીંયા શ્વાસા બાકી છે અને આ દેહ થી જે કઈ હારા ભૂંડા કર્યા ને એ દેહ ને પાછા ભોગવવા પડે છે. એટલે એમાં કોઈ એનો ભાગીદાર કોઈ છે નહીં. કેમ કે આપણે કેમાં જોઈતા છીએ બાપુ, ભૂતકાળ ભવિષ્ય કાળ ને વર્તમાન કાળ. હવે આ 3 કાળ છે એમાં ભૂતકાળ ની આપણે વાતો કરી તો એ કઈ ફેર પડે નહીં નહીં, અને કદાચ ભવિષ્ય કાળ ની વાતો કરી મારે તો આમ કરી નાખવું છે, હું તો આમ થઈ જવાનો છું, તમે કાયલ જોઈજો બાપુ, કઈ થાય નહીં. પણ ધ્યાન શેમાં રાખવું પડે? વર્તમાન માં, કે હાલ હું શું કરી રહ્યો છું. 100%. એટલે ને રવિરામ મહાત્મા એ કીધું કે રાહ બિચારા ક્યાં કરે કે જેને પંથી ને ચલે બિચાર, રસ્તો શું કરે? આપડે બે કોથળી ખાઈ આખા રોડ માં ડામક ડોય મારી તો બાપા રસ્તો બિચારો શું કરે? જરૂર એક્સિડન્ટ થાય. હું તમને એક વાત કહું, હું છે ને ધર્મ બાબતે જુનાગઢ રામદેવ કામારીઓ ઉગારામ દાદા ને ત્યાં ગયો, ત્યાં ખાલી માત્રા જ આપે છે. ઉગારામ દાદા ની જે દોડા પીપળિયા બાંદ્રા છે ને, ત્યાં ખાલી માત્રા જ આપે છે, હનુમાન ગણેશ ના ઓમ ગુરુ સમ્રમ સોમ બ્રહ્મ તું, એક બસ આ સિવાય કઈ નથી.
બાપુ એમાં એવું છે કે ભલા બાપા આગળ ઈ નતું કે ભલા બાપા આગળ ઈ અગમ ભેદ કે ચોથો રામ જેને કહેવાય ઈ હોય ને તો ભલા બાપા થેલી ઘડી એમ કહે નઈ કે સાલા મને મરવા નથી દેતા મને રૂમ માં પૂરો આ શબ્દ ભલા બાપા ના બોલે ઈ પણ સાંભળેલી વાત છે જેને તમને એક વાત કરું ઈ તમારી સાંભળેલી વાત છે જે આ નામનો વૈર્યો હા એને બાપુ છેલ્લે ધજાન નાળિયેર ચડે 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 ક્યાં નામ લેવો હા નામ હોય તો એની અંદર ઈ નામ છે ને ઈ અનામી છે જેનું કોઈ જેનો કોઈ વેદ કે કોઈ એનો રેશિયો જ નથી કેમ કે ઈ બ્રહ્મ બ્રહ્મ કહેતા હતા તે જ કબીર સાહેબ છે ને કબીર સાહેબ ઈ થોડા દિવસે ઘાસલેટ બાળતા હતા ફાનસ લઈને હાલ્યા જતા હતા એટલે બધા માણસો એને હામા મળ્યા એને કીધું કે બાપુ તમે તો આટલા બધા ત્રિકાળ જ્ઞાની અને તમે થોડા દિવસે કે ફાનસ લઈને રખડો છો ના અટણ તમને આટલો બધો સૂર્યનો પ્રકાશ હોય તોય તમને અંધારું પડે એટલે કબીર સાહેબ એને જવાબ દીધો કે ભાઈ જ્યાં સૂર્યનું આટલું અજવાળું છે અહીંયા મારી ફાનસ પડે છે પણ જેના ઘટમાં અંધારું છે ને ત્યાં મારો સૂર્ય કે ફાનસનું અજવાળું બેમાંથી એક ભોગતું નથી એમ જેને ઘટની અંદર અંધારા પડી ગયા છે બાપુ એને આ વસ્તુ સમજાય નહીં આ વકીલ છે ને એ એક જ્ઞાની જ હોય છે એની પાસે કાયદાનું જ્ઞાન હોય છે કે એ મહાન સંત કક્ષાની માણસ છે કે એવો એવા કેસો હોય તો એની અંદર એ ફાઇલ નું તપાસ કરી અને એના શબ્દોનું વિક્રી કરી નાખે સાહેબ આનું ગ્રહણ આવું થાય છે અને નામદાર અદાલત નહીં સમજાવી શકે છે મનસુખભાઈ આ બાજુ કુતિયાણા બાજુ આવવાનું થાય ક્યારે કુતિયાણા કઈ બાજુ આવ્યું પોરબંદર જિલ્લો બાપુ હવે કુતિયાણા બાજુ તો હવે એમ કઈ કાર્યક્રમ કે કોઈ આવા ભજન સત્સંગ કે એવું કઈ હોય તો મારો છોકરો ગાયક કલાકાર છે હું પણ ગાયક કલાકાર છું એટલે અમે ભજનમાં જઈ અમે આ ભજન ગાઈને પછી શબ્દની વિક્રી કરી અમે એમનામ નહીં કે એમ રાગોડા જ ન તેને કરી આ ભજન ગાયું એની કડીની પાછી વ્યાખ્યા કરી આ શબ્દનો અનુરૂપ આવો થાય છે એ તો જો મનસુખભાઈ એ તો છે ને લાલગેબીની જગ્યાએ કીધું ત્યાં ચોખ્ખું એવું લખેલ છે એવું કહે છે કે ભાઈ શબ્દ ખોલવાની એનું તમને કારણ કહું કે હું તો હરિજન મારું ઘર જ હરિજન વાસની પાસે જ વર્ષો થયા અને મને ભક્તિ બાબત નો શોખ એટલે એક જ મારું પેલું માનવું થતું મેં મારા ગુરુ ને એટલું કીધું કે આ દેવી દેવતા બધું શું છે મારે જાણવું છે અને એને શુક્રવારે વસ્ત્ર રાઈટ ના 12 વાગ્યા તું સમય ઉભી ગયો તો આજની તારીખમાં અમારા બાવાની જ્ઞાતિમાં હું ઘણી વખત જાઉં છું તો હું ત્યાં ચોખ્ખો કહું ભાઈ તમે આ પારા પહેર્યા છે રુદ્રસ ના પારા નથી રુદ્રસ ના જાળવાનો થર્યો છે શિવ નું મંદિર જગત માં નથી હોય તો મને બતાવો તો એને કીધું કે આ ગાંડો છે આ મંદિર છે કે શિવ નું નથી શંકર ની લિંગ છે તમે લિંગ ની પૂજા કરો શિવ ને જાણતા નથી બરાબર આપડે બે ભાઈ ક્યારેક મળીએ ત્યારે બેસું મને અમારા વિશ્વાસ જ છે શબ્દ આ દેવી દેવસ્થાન જે છે ને એમાં દેવ કોને કીધા એ આ લોકોને ખબર નથી એટલે મેડા પથરા પૂજવા ધર્મીઓ બાપુ આજ રાખ રાખ ની ભરી નથી દૂજી ખાણ રાક્ષસ ના ક્યાંય કારખાના હતા કેસરડી આવ્યું ને ત્યાં જોદલપીર ની જગ્યા જોદલપીર ની જગ્યા હવે એમને તમને વાત કરો એક મિનિટ બાપુ બાપુ એક મિનિટ હવે એને એવું કીધું કે આ રાક્ષસો ની ખાણ છે આનાથી રાક્ષસ બીજા ક્યાંય હોય નહીં નહીં પછી એને દેવ ની વ્યાખ્યા બતાવી કે જે નમી જાય જે ગમી જાય જેની વાણીમાં હોય મધુરી વાણ એ પાલણ પણ ધર્મીઓ બાપુ આ દેવ ને દેવ ની ભરી નથી દૂજી ખાણ જે માણસ બોલતો હોય તો પ્યારું લાગે જે માણસ વાત કરતો હોય તો તમને મજા આવે એવી મધુરી જેની વાણ હોય પાલણ કે એ જ દેવ દેવ ની ભરી નથી દૂજી ખાણ આનંદ ભગવાન ના જ દેવ અમુક માણસ બોલતો હોય તો આપણને એમ થાય કે આપણો વિયો જાય તો સારું અને અમુક માણસ ને આપણે 2-2.5 લાખ રૂપિયા ફી દઈ અને ત્યાં બોલાવવો પડે છે કે નહીં એટલે વાતો કરવા માટે છે અત્યારે આ મહાપુરુષો ની વાણી ના કલાકારો 3-3 લાખ રૂપિયા લે તમે વિચાર કરો કે આ સનાતન ધર્મ ના દલાલો તમે વિચાર કરો કે આ શબ્દ આ કરોડો રૂપિયા ના બાપુ શબ્દો છે જ્યાં તમને ગોઈતા ન મળે કેમ કે આ શબ્દ છે ને મોતીડા કીધા મહાપુરુષો એ મુરદાસ છે ને એને કટારી કીધી શું કીધું કટારી મુરદાસ ને જયારે ઓલી દીકરી વાણિયાની દીકરી હતી જેના પેટમાં પાપ હતું અને એને એ દીકરી કુવો બુરવા જતી હતી અને એ મુરદાસ ને રાતે ઝાંઝર નો અવાજ આવ્યો મુરદાસે કીધું કે બેટા શું છે આ કે બાપુ મારે કુવો બુરવો છે મારા મારા પેટની અંદર પાપ છે કે બેટા એનું નામ દઈ દે તો બચી જા ખરી તો કે હા બાપુ તો બચી જાઓ ઈ કે કામ કર તો શું ઈ કે છે ને જ્યાં અમરેલી ની બજાર ની અંદર કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મુરદાસ છે
હવે ઈ તમને કહું, ઓલા અમરેલી ના માણસો ને બધાને ખબર પડી બાપુ ની માથે ગળામાં ખાડા ના હાર પહેરાવ્યા, અને એની માથે જે લોટ હતો, હું તમને ટૂંકી વાત કરું છું બાપુ શોર્ટકટમાં, કેમ કે આ બધા ઇતિહાસ બહુ લાંબા હોય છે. ઈ તમને કહું, મૂળદાસ નો ટકો કર્યો, ગધેડા બેહાડ્યો, આ કર્યો તે, કે હવે ઈ તમને કહું, ઈના ઈ મૂળદાસ ને તમને કહું, આ જામનગર ની અંદર એને મહાપુરુષો ની વાણી કરીને જ્યાં ઈ બધું થયું, અને ત્યારે આના ઢોલકા લઈ અને પાછા તેડ વાગ્યા શેરી વળાવી સજ કરું કે વાલમ તમે પાછા ઘેરે આવો. હવે ઈ મૂળદાસ ને પાછા ઘેરે લેવા હતા, એ મૂળદાસે ઈ દીકરી હતી ને એને એને કીધું કે બેટા મને તારું દુઃખ બહુ, મારી માથે જે કટારી લાગી ગઈ છે, એટલે એને કીધું કે આ મેરમ ની ચોધારી, મેરમની ચોધારી બેની મને કલેજામાં કટારી, હવે મને હોરી નીકળી ગઈ છે બેન, આ કલેજામાં કટારી ગઈ, પેલી કટારીએ પરીક્ષા કીધી અને મને બીજી ના માર્યા બાણ, આ ત્રીજી તો કહે મને બેન ત્રણ ભુવનમાં રમી ગઈ, અને ચોથીએ વીંધી નાખ્યા મારા પ્રાણ, એ મેરમની ચોધારી બેની કઈ મને લાગી ગઈ છે, દીકરી મને આ એવી કટારી લાગી ગઈ છે કે તલવારિયું અને અણિયું ભાલા માર્યા હોત ને તો મને એટલું દુઃખ ન થાત, એવી મને મેરમે ચોધારી મારી, મારા વાલાએ એવી મારી કસોટી કરી, મેરમ ની ચોધારી બેની મને કલેજામાં કટારી, એ બેન મને એવી લાગી ગઈ છે ને કે હવે હવે આ કટારી ઓલા બિચારા તમને કહું, એ જોતો ખરા કોક ખાટું થઈને માથા હાડ ઓટાડી લીધા, અને અત્યારે આવડા એક એક કલાકાર અઢી અઢી ત્રણ ત્રણ લાખ રૂપિયા લે, સાહેબ આનું અમને દુઃખ છે કે આ ધર્મ છે નહીં વેચાય જાય, આ ધર્મ પેલા તો શું કરતા, જે સત્સંગ ને જ્ઞાની ભાઈઓ હતા ને એ એકાબીજાના ઘરે ભજન સંતવાણી રાખતા, અઠવાડિયે ભજન સત્સંગ મેળ કરતા, અટાણે તો તમારે ભજન સત્સંગ મેળ કરવો હોય ને તો 100 મહિના કોક ના વ્યાજ માં પૈસા લેવા પડે, નગર આવડવા ટોલકાન પેટીઓ લઈને આવે ને એક કલાકમાં બધું ઉપાડી ગયો જઈશ. તમે વિચાર કરો, મેં નાના ડેરા કચ્છમાં દેવરાજ ગઢવી એને ફોન કર્યો, 2,60,000 રૂપિયા કીધા, જિજ્ઞેશ કવિરાજ એનો માણા છે, એની યારે મેં વાત કરી 3,00,000 રૂપિયા કીધા. અત્યારે જેટલા કલાકારો છે ને એની 3-3 લાખ રૂપિયા ફી છે, આ હિન્દુ સત્ય સનાતન ધર્મ નું આખું હુડ કાઢવા ઉભા છે, એના ઘર ભરવા બેઠા છે, જેમ રાજકારણ માં પોતાના ઘર ભરે છે ને એ માટે મહાપુરુષો ના નામના દલાલો છે, અમે એના માટે નથી. જો અમે ભજન ગાઈ છીએ, અમે ક્યાંય કોઈ જગ્યાએ ફી લેતા જ નથી, ક્યાંય ગૌશાળા નું હોય, પારેવાની સૈન નું હોય તો અમને ફોન કરે, એટલે અમે ડીજે ભરીને બધું જઈએ છીએ, તમારા પૈસા પારેવાની સૈન માં નાખી દો, ગાઉ ના લીલા માં નાખી દો, અમારે રૂપિયો જોતો નથી. મારા ભીમસાદ ની જગ્યા છે, દહીસરા ન્યાય ગયો તો, એ જગ્યા ભીમસાદ ની છે, ન્યા સત્ય નામ ઈ લોકો આગળ નથી લીધું. હવે તમે કરો, હું એમાં બાપુ આમાં શું છે કે તમે એમાં શું છે, જે ગુરુભાઈ હોય ને ઈ જ પાછા નામ તમને કહી શકે. એમ તમે કોઈ પણ ભીમ સાહેબ ની જગ્યામાં જો ભીમ સાહેબ માં નામ સાચું ન હોય તો આ જીવન બાપા એના શિષ્ય, અકલ સાહેબ એના શિષ્ય, પણ તમે આ જે કઈ બતાવી, તમારું મન સ્થિર નથી હજી, શું છે, તમે એક નામ ને પછડ્યું ને પછી એને મુકાય નહીં. ભાઈ એક વસ્તુ કહું, હું મને ત્યાં હું 5-7 વાર ગયો ત્યાં, બે એટલે હું તમને કહું છું બાપુ, જેને સ્થિર થઈ જવું પડે. મેં કીધેલું બાપુ કઈક સત્સંગ વિશે, બાપા ના સત્સંગ વિશે કઈક તમે વાત કરો, પણ મને અગમભેદ મળ્યો છે, હું સંત ની વાણી ને સમજી શકું છું, તો ઈ પણ સંત ના પુત્ર છે એને ખ્યાલ હોય ને, પણ ઈ શબ્દ નીકળે નહીં તો મારે શું કરવું બાપુ. એમાં એવું છે કે આ બધી વસ્તુ એક ની એક જ હોય છે, સત્ય સનાતન ધર્મ ની અંદર જેટલા રવિ ભાણ સંપ્રદાય ની અંદર ઉગારામ બાપા, ચોથલ પીર કેસરડી, જોધલપીર ના શિષ્ય થઈ ગયા ભવાની સાહેબ, એને કીધું કે તમે જોજો આ જંત્રી નો વગાડનારો કોણ છે, આ નહીં એને તત્વ કે છે, નહીં એને તાર. એટલે હવે ઈ બધા મહાપુરુષો ના કરોડો રૂપિયા ના શબ્દ છે, પણ ઈ કઈ જંત્રી, હવે ઈ બધું એને છે ને, ઈ બધું આખી વસ્તુ એને બાપુ સમજવું પડે એમ છે, આ શબ્દ ને લડવા પડે એમ છે. તમે ભીમ સાહેબ ની જગ્યામાં જઈને ન્યા જાણવા માંગો અહીંયા શું છે, ઉગારામ બાપા ની જગ્યામાં જઈને અહીંયા માંગો તો શું છે, કેમ કે ઈ ચંચળ છે, મન તમારું હજી સ્થિર થયું નથી. મન સ્થિર થઈ જાય ને પછી એની વાણી ફરી જાય. સાહેબ રવિરામ મહાત્મા ફોજદાર હતા અને એને સદગુરુ નો ઉપદેશ મળી ગયો, પછી રવિરામે કીધું વાણી અમારી ફીર ગઈ, ઓહી તન્ન ઓહી દેશ, જેને ખારી હતી એને મીઠી કરી દીધી, જેને મળી ગયા સદગુરુ ના ઉપદેશ, જેને સદગુરુ ના ઉપદેશ મળી ગયા પછી માણસ આયલો જતો, જેના માણસ થી માણસ ને કડવા જ લાગે, પણ ઈ માણસ એને સંત નો જ્યાં અથોડો લાગી જાય પછી બાપુ એનો ઘાટ કરાઈ જાય છે.
તમે કીધું કે સદગુરુ એ મારી જડ જડી અને જડી છે અપરંપાર, આ કોઈની ઉખેડે નહીં કે મરને લાખો નું મતલું વાર. મનસુખભાઈ મારું કહેવાનું તમે તમે અટણ લગી બોલ્યા, મેં પૂછ્યું તમે મને જા ભાઈ કહો તો તમારા શબ્દો તો મને વ્યવસ્થિત દેખાણા આખા બરાબર 100%, એમાં કોઈ શંકા નહીં. પણ હું જયારે ભીમસેન ની જગ્યાએ ગયો ત્યાં વાતચીત કરી તો તમે બોલ્યા એવા શબ્દ ત્યાં કેમ નથી? બાપુ એમાં એવું છે કે એમ તમે કઈ ગયા હતા, કેટલા વાગે ગયા હતા, આ શબ્દ નું આ તો તમે અત્યારે ડિબેટ કરી એટલે હું તમને નકરા દિવસ ના શબ્દો નથી સાહેબ એનો પોર હોઈશ. હા એ તો શું હોય વાણી ચાર પોર ની વાણી હોય છે. શબ્દ છે એ ચાર પોર ના હોય છે, પછી નીંદર છે એ ત્રણ પોર ની હોય છે. તમે નીંદર માં જયારે સુ ને ત્યારે એની અંદર આપણી પેલી નીંદર છે ની જાગ્રત અવસ્થા હોય છે કે આપણે સુતા હોય પણ આમ અવાજ થાય તો આપણને ખ્યાલ હોય છે બરાબર. પછી આપણને સ્વપ્ન અવસ્થામાં વ્યા જાય, પછી આખો દિવસ વકીલ હોય તો કેસ લડતા હોય એમાં વ્યા જાય, મજૂરી કામ કરતો હોય તો મને તગારા દેવા, કેમ કે સ્વપ્નું લાગી જાય જે કામ કરતો હોય મને કરવા. આપણે કોઈ ભવાયા જોયા હોય કોઈ પિક્ચર જોયું હોય સીધું એ ચાલુ થઈ જાય, કેમ કે એ સ્વપ્ન અવસ્થામાં. સ્વપ્ન અવસ્થામાં ગયા પછી 1-1.5 વાગે અને તુર્જા નીંદર લાગે, તુર્જા નીંદર લાગે ને 2-3 વાગે ત્યારે એ નાકોડા ટેડે. મારી 3:30 કે 3:35 લગી માં કાયમી માટે નીંદર ઉભી જાય, કાયમી માટે. હા બાપુ એક મિનિટ હવે તુર્જા જયારે નીંદર લાગે ને બાપુ, પછી એને આપણું છે ને શેઠ નાભી સુધી ના શ્વાસ આપણે લેતા હોય. નાભીના શ્વાસ આપણા જે કિડની છે ને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ નામનો જે ગેસ આવે એ આપણા મોઢે આવી જાય એટલે આપણું મોઢું છે ને એ રાતે એમાં પોઈઝન થાય. બરાબર, એ પોઈઝન થાય ને એમાં જો તમે ગમે તે રાખો ને આપણી વાસી થૂક છે ને એ ઝેરી હોય છે, એટલે આપણે એને હવારમાં કોગળા કરવા પડે, બ્રશ કરવા પડે, કેમ કે એ પોઈઝન છે એટલે એને સાફ સફાઈ કરવી પડે. આની અંદર એ ઝેર છે, સમજી ગયા? આ ઝેર બધા ઝેરના મારણ છે ને એ આ બધું આ કરવાથી ને જ થાય સાહેબ, એનાથી કોઈ પણ એ સમજણમાં ફેરશે. હા બરાબર, એ સમજાવવામાં ફેરશે કે આનાથી શું થાય, આ તત્વ કયો કામ કરે. જેમ ડોક્ટર તમને દવા દે એમ ગુરુ મહારાજ છે ને એ મોટો ગુરુ અમારા ગારડી, ગારડી કે દવાદી. હા બરાબર, ગારુડી એટલે વાદી, ગુરુ અમારા ગારડી છે ને મુજ પર કીજી મેર, એવો મોરો બતાવ્યો મરમનો કે જ્યાં દેહના ઉતર ગયા સબ ઝેર. એવું કીધું આ ગુરુ છે ને કે મારો મોટો ગારુડી છે, એવો મને મોઢા ની અંદર મોરો નાખ્યો ને કે મારા દેહ ની અંદર નજર માં ઝેર હતું, મન માં ઝેર હતું, તમને કહો વાણી માં ઝેર હતું, એ એવો મોરો નાખ્યો ને તો બાપુ કે ઉતરી ગયા સબ ઝેર. મનસુખભાઈ હવે આપણે બે ભાઈ ભેગા થાય ને તો એ નક્કી થાય, તમને જે વસ્તુ મળી ની મને મળી એમાં કોઈ શંકા કે કઈ. તમારા મન નું સમાધાન થઈ ગયું, તમે ફોન કર્યો તમને તો બરાબર મેળ આવી ગયો ને કે બરાબર છે? મારે ફોન કરવાનું કારણ એ કે ક્યારેક હું નીકળું મારા રસ્તામાં ગામ આવતું આપણે બે જણા ભેગા થઈ આનંદ આવે, બાકી તો આ તો અમારે બાપુ જો અમારા ઓડિયો સાંભળેલા, તમે ઓડિયો સાંભળ્યો એટલે મને ફોન કર્યો. 100%, અમે સનાતન ધર્મ ની અંદર પણ જાણીએ છીએ. હા પાક્કું, અમે કાયદામાં થોડું થતું જાણીએ છીએ. હા બરાબર, અમે સંવિધાન ને પણ માની છીએ. બરાબર વાત છે, કેમ કે સંવિધાન થી આ દેશ હાલે છે. હા 100%, આ કોઈ દેવી દેવસ્થાન થી હાલતો નથી નથી, આ સંવિધાન થી દેશ હાલે. હવે ઈ તમને કે હવે એમાં સમજણ માં ફેર છે. જે મનુવાદી માણસો છે ઈવડે ઈ જો અમારે આટલા સાધુ સંતો થઈ ગયા તો ઈ એમ કે ઈ તો જાતિ માં કાઢ નઈ કા. હા બાબા સાહેબે બંધારણ બાંધ્યું તો એને જાતિ માં કાઢ નઈ કો. હા કાઢ નઈ કા. હવે તમને કહું રામાયણ ની અંદર સંભુક ની હત્યા કરી રામે, વિચાર કરો જાતિ પ્રત્યે, કેમ કે એને નીચે અમારી અમે જ્યાં નીકળી ને ત્યાં અમને દ્રષ્ટિ ની અંદર નીચા બતાવવામાં આવે છે. નકર નીચા નીચા સબ કોઈ કહે ઊંચા ન હોય કોઈ. કડવા પીવા કે જે કોઈ પીવે બાપુ મીઠા સમજે છે ઝેર, એ મીઠા માણા હોય એને હું લાગે આ તો ઝેર છે. જો એક વસ્તુ તમને કહું ભાઈ, હવે થોડીક વાર હું બોલી લો, રામાયણ ની અંદર રામે કઈ સારું નથી, પોતાના કુટુંબ ની મર્યાદા રાખવા માટે જ કર્યું. બીજું કૃષ્ણએ બે કુટુંબ ના સમાધાન નથી તો ઝઘડા કરાવ્યા. શંકર ભગવાન વિશે વાત કરો, અમે અતિથિ સતા શંકર વિશે, કૈલાસ માં રહેવાની મંજૂરી એક ગણેશ ની, કાર્તિક સ્વામી, અંધકાસુર, બાણાસુર આવા ઘણા ના થઈને કોઈને રહેવાનું નહીં. તો હું તો એવું માનું કે દેવી દેવતાઓ જે છે એ સંતો એ નક્કી કરી મૂક્યું છે, શંકર કેને કેવું આ જગત ને ખબર નથી. એને સમજાવવું પડે બાબુ આ બધી વસ્તુ છે કે એની સમજણ માં ફેરફાર છે. કોઈ ધર્મ છે ને જો મારે ધર્મ ખરાબ નથી, ધર્મ ખરાબ નથી, પણ ધર્મ ની અંદર પ્રશ્નાર વ્યક્તિ ખરાબ છે. બસ 100%. આપણે અત્યારે અત્યારની સરકાર માં કે ભાઈ ભાજપ ખરાબ છે, ભાજપ પક્ષ છે ને એ ખરાબ નથી હોતો, એની અંદર ઘૂસનારા ખરાબ છે.
કોઈ પક્ષ કે ધર્મ. તો ભાઈ જે કારણ કીધું, કારણ હું તો આજે વર્ષો થી ભક્તિ મને ઓળખી ભક્તિ કેવી કે નહીં મને મારા ગુરુ બતાવી દીધી. અત્યારે આપડે થોડાક ભાઈ સમાજ બાજુ વયા જાય તો હું મોદી ને પહેલેથી અમારા બાજુમાં મણવર કર્યું છે. એમાં એક તમને વાત કરું કે એ વાત માં આ રાજકીય વાત માં છે ને એમાં અમારો એનાથી કોઈ મતલબ નથી. એટલે રાજકીય વાત નહીં, આપણે તમારે છે કઈ આપણું ડિબેટ છે ને એટલા પૂરું. એનું કારણ છે કે હું રાજકારણમાં નથી, કોઈ ધર્મ કે કોઈ રાજકીય કે કોઈ આવા કોઈ પક્ષનો માણસ નથી. અમારી પાસે કેવી વાત છે કે અમે બધા પક્ષના માણસો છીએ, અમારે કોઈ ઊંચ નીચ નથી. સારો માણસ હોય તો ભાજપ વાળાને વખાણ કરી, અને ખરાબ હોય ને તો કોંગ્રેસ નો એને વીખી નાખીએ, અને ઓઈલો હોય તો કાઢી નાખીએ. એમ કે અમારું કામ કેવું છે સાહેબ, સત્ય બોલવું અને સારો માણસ હોય એનો પ્રવાર કરવો. એટલે ભગવાન બુદ્ધે કીધું બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસો નું હિત હોય, જાજા માણસો નું જ્યાં સારું થતું હોય એ માણસો ને મદદ કરવી બરાબર. બાકી કોઈ કોઈ નું આમાં કઈ કરવાનું નહીં. આપડે કોઈ કબીર સાહેબ જેવું છે, કબીર સાહેબે કીધું કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેર. કબીર સાહેબ વચમાં હતા ને બધાની પાસેથી ખેરાત માંગતા હતા. હવે એમાં કોઈ દુશ્મન હોય તો એની પાસે માંગી લે ભાઈ જે કઈ ખેરાત દેવી દો. શિવરાજના મેળામાં જીવન સાહેબ નો પણ આશ્રમ હોય છે. હા બાબુ કઈ વાંધો નહીં, તમે આ બાજુ આવો ત્યારે રિંગ કરજો અને તમે ફોન કર્યો તો તમને જવાબ દીધો. હા ભલે ભલે, સંતોષ છે. મને એ કઈ વાંધો, મારે તો મારું કહેવાનું થાય છે કે દર 1000 ફૂટે કે એક ગામ દીઠ વ્યવસ્થિત માણસ હોય ને તો સમાજને જીવવાની મજા આવે ભાઈ. સાહેબ આજે જે માણસ નથી સમજવાનો ઈ નથી સમજવાનો. અમારે ગોંડલ ની અંદર બીજલ બાપા થઈ ગયા અને કીધું કે કોલસા ને ઉજળો કરતા બગાડ્યા ઉલટાના ચોખા નીર, આ રાખ ની આરે આયલો જાય નીચ કે નખી બગાડ્યા બીજલા. કોક કાળા કોલસા હતા ને ઓલે પાણી ના પાઇપ માં જઈ અને ધોવા ગયો, તો ધોયું ને તો ઓલું પીવા જેવું પાણી હતું એ બગાડ્યું. સમજવાની જરૂર છે, અગમ માં વ્યાજ આવતો ભલે નિગમ માં વ્યાજ આવતો ભલે, આપણી જે કઈ હાલ જે ભવિષ્યમાં જે આપડે અત્યારે વર્તમાન કાળ માં જે જીવી છીએ એમાં ધ્યાન નહીં રાખો તો આ દુનિયામાં દુઃખી થાય થાય થાય. ભવિષ્યની વાતો કરવાથી જિંદગી નહીં જાય અને ભૂતકાળની વાતો કરો તો જિંદગી નહીં જાય. હાલ વર્તમાનમાં તમે શું કરી રહ્યા છો એ વિચારી ના લો. બરાબર વાત છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એ તો એ તમને એક વાત કહું એના વિશે. સરદાર સાહેબ વિશે, સરદાર સાહેબ ચોકમાં બેઠા હતા એટલે આપડે હિન્દુ 5-6 જણા ત્યાંથી નીકળ્યા કે સાહેબ તમને તમારા વાળો મારવા આવે. હિન્દુ ના બોલો, હિન્દુ ધર્મ નથી, હિન્દુ છે ને એ અંગ્રેજો ની ગાળ છે. સાંભળો તો સરદાર સાહેબે શું કીધું કે મને શું કામ કયો છો, મને ગમે ને હરુશું ફરશું એના ખાઈ કરી ગયે. અહીંયા તો એ અપશબ્દ જ બોલ્યા હોય, કારણ કે નરસિંહ મહેતા ને જે સમય આપણે સંતો વિશે જાણ્યું કે સંતો ને જગતે હક લેવા નથી દીધું. 27 સંતો એ અમી ધારા વરસાદ આજે ભજન ના તમે જે 3 લાખ લે 4 લાખ લે બાપ ની એક વાણી નથી બધી સંતો ની. બસ બસ બસ, એટલે આ બધું હવે એનો પોતાનો કમાવાનો ધંધો કરી લીધો, એને ધર્મ ની ખબર નથી. એને પૂછો કે આ ભજન નું વર્ણન કરજી ને ભજન માં શું કીધું ના ખબર પડે. ખાલી તમે રાગોડા તાણી અને આ સમાજ ની અંદર પૈસા બનાવવાનું કારખાનું કર્યું છે. જો ધર્મ માં હોય તો એને દયા હોય, દયા ઈ ધર્મ. જો સાંભળી લ્યો બાપુ, હું તમને પાછું મને યાદ એવું તમને કહું છું, દયા ઈ ધર્મ. સાઈ વલી થઈ ગયા ને એને કીધું કે દયા ને ધર્મ તું કટમાં રાખી લે ઓઈ એ પીયુ કા શહેર. સાઈ વલી કે અમે નામ માં તો નિવાજે અમને પલમાં થઈ ગયા છે લીલા લહેર. ઈ નામ માં તો ઉભા રહી ગયા તો બાપુ એને પલમાં થઈ ગઈ લીલા લહેર. મારે હું તમને ગમે 4 જણા 2 છોકરા 2 માણસ અને 4 અગર એક જ ગુરુ અમારા છે. મારે એક છોકરો અમદાવાદ ઈસરો માં છે ને એક છોકરો અહીંયા ધંધો કરે છે, આપડે ઘઉંના લોટ ની સેવ ને ચોખાની એવું બધું વેચે છે. મારે શાંતિ છે એ બાબત, છોકરા એ બહુ વ્યવસ્થિત રેડી છે, 2 છોકરા નો સંબંધ થઈ ગયો, બધી દયા ગુરુ મહારાજ. આમાં નિર્મળ થઈ જજો, આ અત્યારે તમે જે વાત કરી એમાં હવે નિર્મળ થઈ જવાનું. નિર્મળ એના માટે અત્યારે તમે ફોન કર્યો એનાથી મને કોઈ વાંધો નથી કે મને કોઈ એનો રાગ દ્વેષ નથી. પણ આ છે તમને અત્યારે કેવું શબ્દ નું મારણ કેવું છે,
જો એ શબ્દ તમને લાગ્યો એટલે તમને સમજાણું, નકર તમે જે ડિબેટ કરવા ફોન કર્યો તો તમારે જેટલા હતા વેમ ઈ તમે તમારા વેમ કાઢવા માટે ફોન કર્યો, કેમ કે બહુ કાલ કર સત્સંગ તમ માટે સંશય કા ભંગા, સંશય નો ભંગ કરવા માટે થઈ જાજો ટાઈમ એને સત્સંગ કરવો પડે. ત્યાં એક આપણે પિતૃ ઘરી ગયું હોય કે એક હુરો પૂરો નડતો હોય, કોઈ એક મેલડી કોક બાંધી દીધી છે અને આનો સૂટી કરવી જોઈએ, એ એક ભ્રમ ઘરી ગયો ને એને કાઢવા માટે બહુ કાલ કર સત્સંગા તપ માટે સંશય કા ભંગા. સોની ની દુકાન માં એક કાળો પથ્થર હોય ને પછી એનો ઘાટ કરતા કરતા સોનું છે ને પથ્થર માં તો ઘણા કરે. તમે છ મહિના પછી જોવો ને પછી સોના ની લાઈટ જેવું થઈ જાય, કેમ કે એની માથે કલર સોના નો ચડી ગયો હોય. જાયફળ એલચી બદામ બધું નાખો બાપુ એટલો બધો સ્વાદિષ્ટ હોય તમને, તમે મજા જ આવ્યા કરે. પણ એ ખાતા પછી બે પતિકા મૂળા ના ખાવ એટલે આખી રાત મૂળા ની જડે લાટી બોલે, તમારી જાયફળ એલચી ગોતી જડે મોબાઈલ માં તો ઘણા આવતા, ઘણા ને હું જોતો હોઉં, પણ હું ફોન ના કરું કામે કે ત્યાં હું મારે લઈ લેવું. બરાબર બરાબર. પણ આમાં તો અત્યારે તમે મારો ઓડિયો બોડિયો સાંભળ્યો ને પછી તમે આ ફોન કર્યો હોય છે ને. પછી જાય પછી એટલે મેં એમાં દેવી દેવતા વિશે વાતચીત ચાલતી હતી એટલે મેં મને એમ થયું કે ભાઈ આ શબ્દો તો સંતોની વાણી ના છે અને આ દેવી દેવતા ને માંડવા ભાઈ કેનો માંડવો મેલડી કોણ એટલે આ બધા આ તો હું છે ને મારા ઘરે થી ક્યાંય જાવ જ નહીં ઘરે ને ઘરે, મારી ઉંમર 62 વર્ષ નથી ભાઈ. જયંતિ ભાઈ બાપુ તમારું આખું નામ શું કીધું બાપુ? મોહનગર છગનગર અપાર નથી મોહનગર છગનગર. ભલે બાપુ હાલો ભલે ભરશું ભાઈ હો. ભલે ભલે હાલો. જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ.